સીડીસીના વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર હું ચિંતન પટેલ આપનું સ્વાગત કરું છું મિત્રો આજે ફરીથી મુખ્ય પરીક્ષાને ધ્યાનમાં રાખીને ખૂબ જ મહત્ત્વના ટોપિક જી ટ્વેન્ટી અને ભારત આપણે લઈને હું આપણી સમક્ષ પ્રસ્તુત થયો છું તો વધુ વાતો ન કરતા આપણે સીધા ટૉપિક ચાલુ કરીએ આજનો ટૉપિક છે જી ટ્વેન્ટીના અધ્યક્ષપદે ભારત બરાબર ટોપિક છે ભારતની વિદેશ નીતિ આંતરરાષ્ટ્રીય સંબંધો મહત્વપૂર્ણ સંસ્થાઓ એજન્સીઓ અને મંચો અને તેમનું માળખું અને આદેશ એટલે કે આ જે ટૉપિક છે એની અંદર આજનો આપણો જે ટૉપિક છે જી ટ્વેન્ટી તેનો સમાવેશ થાય છે પ્રિલિમમાં જી ટ્વેન્ટી ઉપરથી પ્રશ્નો પડેલા છે કે જી ટ્વેન્ટીનું મુખ્યાલય છે છે તો ક્યાં છે કે જી ટ્વેન્ટીમાં કયા સભ્યનો સમાવેશ થતો નથી એના પરથી પ્રશ્નો પડતા હોય છે ત્યારબાદ મેન્સના પેપર થ્રી એટલે કે જીએસનું પેપર થ્રી ઓવર ઓવરઓલ જોઈએ તો પેપર સિક્સમાં જી ટ્વેન્ટીમાંથી આમાંથી પ્રશ્નો પૂછાઈ શકે તેમ છે આજની રૂપરેખાની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે જોઈશું કે સમાચારમાં શા માટે છે ત્યારબાદ વાત કરીશું કે જી ટ્વેન્ટી શું છે બરાબર પછી જી ટ્વેન્ટી અને ભારત વિશે વાત કરીશું પછી જી ટ્વેન્ટી અધ્યક્ષપણું ભારત પાસે છે તો ભારતે શું પ્રાથમિકતાઓ નક્કી કરી છે તેના વિશે આપણે વાત કરવાના છીએ ત્યારબાદ અમુક તમે જો ઇન્ડિયન એક્સપ્રેસ કે ધ હિન્દુ રેગ્યુલરલી ફોલો કરતા હોય તેમાં એડિટોરિયલ્સ આવતા હોય છે તેમાંથી અમુક એડિટોરિયલ્સમાં એવું પણ જણાવવામાં આવતું હોય છે કે આ જે અધ્યક્ષપદનો જે તાજ ભારતનામાંથી આવેલો છે આ ટાઈમે એ ભારત માટે કાંટાળો સાબિત થઈ શકે તેમ છે તો એ આપણે જોઈશું કે શું ખરેખર જે અધ્યક્ષપદનો તાજ છે ભારત માટે કાંટાળો સાબિત થશે કે નહીં ત્યારબાદ જોશું કે ભારત માટે શું તકો રહેલ એટલે કે ભારત અધ્યક્ષ બન્યું તેનાથી ભારતને શું લાભ થઈ શકે તે જોવાના છીએ અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા માટે એક પ્રશ્ન આપણે ચર્ચા કરીશ સૌપ્રથમ જોઈએ સમાચારમાં શા માટે છે તો એક ડિસેમ્બર બે હજાર બાવીસના રોજ ઔપચારિક રીતે જી ટ્વેન્ટીનું પ્રમુખ પદ ભારતે ગ્રહણ કરેલું છે આ ફોટોમાં તમે જોઈ શકો છો આ છે ઇન્ડોનેશિયા ખાતેની ગયા વર્ષની જે સમીટ હતી તેમાં ઇન્ડોનેશિયાના પ્રમુખે આ જો આ હથોડા જેવું જે છે એ ભારતને આપીને આખું પ્રમુખ પદ ભારતને સોંપ્યું છે બરાબર ભારત એક વર્ષ સુધી પ્રમુખ પદ સંભાળશે એટલે કે એક ડિસેમ્બર બે હજાર બાવીસથી ત્રીસ નવેમ્બર બે હજાર ત્રેવીસ સુધી પ્રમુખપદ ભારત પાસે રહેશે હવે જોઈએ કે જી ટ્વેન્ટી શું છે મિત્રો જી ટ્વેન્ટી જોશે ને એ પહેલાં થોડું બેકગ્રાઉન્ડમાં જવાની જરૂર છે તો બીજું વિશ્વયુદ્ધ ઓગણીસો પિસ્તાલીસમાં સમાપ્ત થયું ત્યારબાદ વિશ્વમાં શું કે સુખ અને શાંતિ જળવાઈ રહે એક દેશો જે એકબીજા સાથે લડે અને જો લડે તો એમાંથી આવું જે વિશ્વયુદ્ધ થયા બે એવા બહુ મીઠા યુદ્ધ ન થાય તેને ધ્યાનમાં રાખીને યુએનની સ્થાપના કરવામાં આવેલી બરાબર ત્યારબાદ ઇકોનોમિક આસ્પેક્ટને ધ્યાનમાં રાખીને બીજી એક સંસ્થાની ધ્યાનમાં રાખવામાં આવી ઓગણીસો ને સિત્તેરની આસપાસ ઓગણીસો સિત્તેરના દશકમાં અને જો એક્ઝેક્ટ સાલ કહું તો ઓગણીસો ને તોતેર તેમાં જી સેવનની રચના કરવામાં આવી બરાબર જી સેવનમાં દેશો પણ વિશ્વમાં જે આર્થિક ગતિવિધિઓ છે તેના ઉપર રણનીતિ બનતા બના બનાવતા જોવા મળતા હોય છે પરંતુ જી સેવનનો એક લિમિટેશન છે શું કે તેમાં એક તો સાત જ સભ્યો છે અને દરેક સભ્ય એ ડેવલપ નેશન છે તો જી સેવનમાં જે વિકાસશીલ અને અલ્પ વિકસિત કે ગરીબ દેશો છે તેમના પ્રશ્નોને વાંચન નથી મળતી હોતી તો તેને ધ્યાનમાં રાખીને ઓગણીસો નેવના દશકના અંત અંતમાં જે એક નાણાકટીય આવેલી તેની પૃષ્ઠભૂમિમાં વર્ષ ઓગણીસો ને નવ્વાણુંમાં જી ટ્વેન્ટીની રચના કરવામાં આવી હતી શરૂઆતમાં મિત્રો લગભગ ઓગણીસો નવ્વાણુંથી બે હજાર આઠ સુધી આ કોન્ફરન્સમાં ફક્ત ને ફક્ત જે તે દેશોના સેન્ટ્રલ બેંકના ગવર્નરો અને નાણાં મંત્રીઓ જ ભાગ લેતા હતા બરાબર એટલે કે શરૂઆતના નવ દસ વર્ષ સુધી ફક્ત આર આપણે જે આરબીઆઈના ગવર્નર છે એ રીતે જે તે બેંકના સેન્ટ્રલ બેંક હોય તો એમના ગવર્નરો અને નાણાં મંત્રીઓ જ ભાગ લેતા હતા પરંતુ આપણે જાણીએ છીએ કે બે હજાર આઠમાં વૈશ્વિક મંદી આવી ગઈ તો એના લીધે આ જે ગ્રુપ હતું તે મોટું કરવામાં અને એમાં ફક્ત ગવર્નરો કે નાણાં મંત્રીઓ જ નહીં પરંતુ દેશના વડાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે જી ટ્વેન્ટીનો હેતુની વાત કરીએ તો મધ્યમ આવક ધરાવતા દેશોને સામેલ કરીને વૈશ્વિક નાણાકીય સ્થિરતા સુરક્ષિત કરવાનો છે એટલે કે મિડલ ઇન્કમ ગ્રુપ જે ગણાય જે વિકસિત તો નથી પણ વિકાસશીલ છે અલ્પ વિકસિત જેવા દે દેશો છે ભારત છે સાઉથ આફ્રિકા બ્રાઝિલ એ બધા તો એમને પણ એક જે રાઉન્ડ ટેબલ જે છે વૈશ્વિક બધા નેતાઓ ભેગા મળે તો એમાં એમને સ્થાન આપવાનું એટલે એમના શું પ્રશ્નો છે એને વાંચા મળશે અને એમ કરીને વૈશ્વિક નાણાકીય સ્થિરતા સુરક્ષિત કરવાનો છે હવે જી ટ્વેન્ટીમાં સભ્યોની આપણે વાત કરીએ તો મિત્રો આમાં જે પીળો કે કેસરી કલર જે દેખાય છે તે એના કાયમી સભ્યો છે અને જે વાદળી કલરથી તમને જોવા મળે છે તે આમંત્રિત સભ્યો તરીકે છે તો પહેલાં આપણે કાયમી સભ્યોની વાત કરીએ તો નોર્થ અમેરિકામાંથી ત્રણ સભ્યો આવેલા છે કેનેડા કેનેડા યુએસ અને મેક્સિકો ત્યારબાદ નીચે ઉત્તરીએ દક્ષિણ અમેરિકામાં તો દક્ષિણ અમેરિકામાંથી બ્રાઝિલ અને આર્જેન્ટિનાને સ્થાન આપવામાં આવેલું છે ત્યારબાદ આપણે આ સાઈડ જઈએ તો આફ્રિકામાંથી ફક્ત એક જ દેશ સાઉથ આફ્રિકાને સ્થાન આપવામાં આવેલું છે યુરોપમાંથી બ્રિટન ફ્રાન્સ જર્મની અને ઇટલી આ ચારને સ્થાન આપવામાં આવેલું છે એશિયામાં આવીએ તો એશિયામાં આપણે રશિયા તુર્કી ભારત સાઉદી અરેબિયા ચાઈના જાપાન અને સાઉથ કોરિયા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત એશિયામાંથી સૌથી વધારે સભ્યોને સ્થાન આપવામાં આવેલું છે અરે સોરી હજુ પણ બે છે ઇન્ડોનેશિયા એક છે એટલે કે આઠ એશિયામાંથી લેવામાં આવેલા છે અને છેલ્લો સભ્ય છે ઓગણીસમો એ ઓસ્ટ્રેલિયા છે આ તો ઓગણીસ જ થયા પરંતુ એક વીસમો સભ્ય તરીકે આખું જે યુરોપિયન યુનિયન જે ગણાય ને એનું જે આપણું તમે જાણો છો કે યુરોપિયન યુનિયન પણ એક સંગઠન છે તો એ સંગઠનને એક દેશ તરીકે માન્યતા આપીને ટોટલ વીસ સભ્યોનું આ સંગઠન છે એટલા માટે જી ટ્વેન્ટી કહેવામાં આવે છે હવે જી ટ્વેન્ટીમાં અમુક બીજા પણ દેશોને સામેલ કરવામાં આવતા હોય છે ભલે એ સભ્ય ના હોય પણ એમને પોતાની વાત રાખવાનો આ ચર્ચામાં ભાગ લેવાનો અધિકાર આપવામાં આવતો હોય તેમાં નોર્વે નેધરલેન્ડ સ્પેન ગ્યુઆના સેનેગલ છે ત્યારબાદ અહીંયાથી સિંગાપોર વિયેતનામ એવા જે અમુક ચાર પાંચ દેશો છે એમને વાર્તામાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવતા હોય છે ત્યારબાદ જોઈએ આનો જો સમગ્ર વિશ્વમાં ભાવિ નાણાંકીય કટોકટીને રોકવા માટે ખાસ ભાર સાથે આ જૂથનો પ્રાથમિક આદેશ આંતરરાષ્ટ્રીય આર્થિક સહકારનો છે એટલે કે પ્રાથમિક ઉદ્દેશ શું છે જી ટ્વેન્ટીનો તો આંતરરાષ્ટ્રીય આર્થિક સહકાર કરવાનો પણ તે સાથે સાથે ભવિષ્યમાં નાણાકીય કટોકટી એટલે કે બે હજાર આઠમાં જેવી કટોકટી આવેલી એવી કોઈ કટોકટી ન આવે તે રોકવા ઉપર થોડો ખાસ ભાર આપવામાં આવેલો છે વૈશ્વિક આર્થિક કાર્યસૂચિને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવે છે એટલે કે વૈશ્વિક આર્થિક કાર્યસૂચિ હોય તેને કઈ રીતનો આકાર આપવો એમાં પણ જી ટ્વેન્ટીની મહત્વની ભૂમિકા છે જેમ કે તમે થોડા એક બે વર્ષ પહેલાં તમને ખ્યાલ હોય ગ્લોબલ મિનિમમ ટેક્સ તરીકે એક અવધારણા જી ટ્વેન્ટી દ્વારા આપવામાં આવેલી હતી કે જેથી જે મલ્ટીનેશનલ કંપનીઝ છે તે જે પોતાનો ટેક્સ બચાવે છે તે બચાવી ના શકે અને એના લીધે જે અલ્પ વિકસિત દેશોને કે બીજા દેશોને જે નુકસાન થઈ રહ્યું છે તે ન થઈ શકે પ્રમુખ પદ ધરાવતો દેશ અગાઉના અને આગામી પ્રમુખ પદ ધારક સાથે મળીને જી ટ્વેન્ટી એજન્ડાની સતતતા સુનિશ્ચિત કરવા માટે ટોઈકાની રચના કરે છે ટોયકા એટલે મિત્રો બીજું કંઈ નહીં અત્યારે ભારત પાસે છે તો ભારત આવશે બરોબર ભારત પહેલાં જેની પાસે હતું એ દેશ અને ભારત બાદ જે દેશ પાસે અધ્યક્ષપદ જશે એમ ત્રણ પહેલાના વર્તમાન અને ભવિષ્યને ત્રણ સભ્યોને મળીને એક ટોયકાની રચના કરે છે જેથી શું થાય જી ટ્વેન્ટીના જે એજન્ડા નક્કી કરવામાં આવે છે એમાં સાતત્યતા જળવાય ભારત જોડે અનુભવ ના હોય પણ આ જે વ્યક્તિ દેશ છે એને અગાઉ જી ટ્વેન્ટીનું આયોજન કરેલું છે તે ભારતને શું કહેવાય માર્ગદર્શન આપશે એવી જ રીતે ભવિષ્યમાં જે દેશ કરવાનો છે તેને ભારત સહકાર આપશે જેથી એજન્ડાને સાતત્યતા સુનિશ્ચિત કરવામાં આવે હાલ ટ્રોયકાની વાત કરીએ તો બે હજાર બાવીસમાં ઇન્ડોનેશિયા પાસે અધ્યક્ષપદ હતું તો ઇન્ડોનેશિયા હાલ ભારત અને બે હજાર ચોવીસનું અધ્યક્ષપદ બ્રાઝિલ પાસે જવાનું છે તો અહીંયાથી પીટીમાં પ્રશ્ન પડી શકે છે કે હાલ જી ટ્વેન્ટીમાં ટોઈ ટોઇકામાં કોનો સમાવેશ થાય છે તો ઇન્ડોનેશિયા ભારત અને બ્રાઝિલ આગળ વધીએ તો જી ટ્વેન્ટી પાસે કોઈ કાયમી સચિવાલય નથી આ મિત્રો પીટી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તમે ડબલ્યુએચ કે ડબલ્યુટીઓ કે યુએન એ બધાના હેડક્વાર્ટર તમે જોશો તો જે તે કોઈ અમુક દેશમાં સ્થાપવામાં આવેલા હોય છે પણ જી ટેન્ડુને એવું કોઈ કામી સચિવાલય નથી પરંતુ તે જે દેશ અધ્યક્ષપદ સ્વીકારે ત્યાં એનો બધી કામગીરી કરવામાં આવતી હોય છે પ્રમુખપદની પસંદગી માટે ઓગણીસ દેશોને પાંચ જૂથોમાં વહેંચવામાં આવે છે અને દરેક જૂથમાં પાંચ કરતાં વધુ દેશ નથી એટલે કે ઓગણીસ દેશ છે તો પાંચ 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 કે ચાર ચારના કરીને એમ પાંચ જૂથ બનાવવામાં આવેલા છે બરાબર પ્રમુખપદ માટે દરેક જૂથ વચ્ચે ફરે છે એટલે કે પાંચ જૂથ છે તો પાંચ જૂથ બન્યા હોય તો ફરીથી તરત જ આ જૂથમાંથી અધ્યક્ષપદ નહીં હોય આ ચાર્જે વધે એમાંથી કોઈ જૂથમાંથી એક દેશને અધ્યક્ષપદ સોંપવામાં આવશે દર વર્ષે જી ટ્વેન્ટી પ્રમુખ બનવા માટે અન્ય જૂથમાંથી કોઈ દેશની પસંદગી કરે છે ભારત ગ્રુપ બેમાં માં છે અને ભારતમાં આ જે ગ્રુપ છે અહીંયા લો ભારત છે તો ભારતમાં બીજા ત્રણ સભ્ય હોવાના તેમાં રશિયા દક્ષિણ આફ્રિકા અને તુર્કીનો સમાવેશ થાય છે એટલે તમે જુઓ આ ભારત છે તો બે હજાર ચોવીસનું અધ્યક્ષપદ બ્રાઝિલ પાસે જવાનું છે તો આમાંથી ભા બ્રાઝિલ આપણા ગ્રુપમાં નથી એટલે એને બ્રાઝિલને બીજા ગ્રુપમાંથી પસંદ કરીને એને અધ્યક્ષપદ આપવામાં આવશે હવે જી ટ્વેન્ટીનું ઇમ્પોર્ટન્સ જોઈએ વૈશ્વિક જીડીપીમાં એસી ટકાનો ફાળો આપે છે મિત્રો આ જે છે ને એસી ટકા એ બદલાતું રહેતું હોય છે કારણ કે મંદી આવે ફુગાવ આવે કોઈ દેશમાં આર્થિક નાદારી થઈ ગઈ તો એના કારણે જી ટ્વેન્ટીના દેશ સભ્યોનું કુલ રીત વૈશ્વિક જીડીપીમાં ફાળો છે ને બદલાતું રહેતો હોય છે તમે કોઈક જગ્યાએ એસી ટકા બે એસી ટકા પંચ્યાસી ટકા પણ જોવા મળી શકે છે પણ તમારે પરીક્ષામાં લખવું હોય તો લગભગ લગભગ એવો શબ્દ વાપરીને તમે એસી ટકા કે પંચ્યાસી ટકા કરી શકો છો ત્યારબાદ ઇન્ટરનેશનલ ટ્રેન્ડમાં જોઈએ તો પંચોતેર ટકાનો ફાળો આ વીસ ઓગણીસ દેશો આપે છે અને જો વસ્તીની વાત કરવામાં આવે તો સાહીઠ ટકા વસ્તી આ જી ટ્વેન્ટીના સભ્યો દેશો છે એમાં વસે છે હવે સ્ટ્રક્ચર જોઈએ આપણે જી ટ્વેન્ટીનું તો જી ટ્વેન્ટીમાં મુખ્ય બે ટ્રેક છે એક છે ફાઇનાન્સ ટ્રેક અને બીજું છે શેરપા ટ્રેક આ તો ફાઇનાન્સ ટ્રેક તો હતો જ મિત્રો જ્યારથી રચના થઈ ત્યારથી આપણે જોયું કે નાણાં મંત્રીઓ અને જે તે દેશની સેન્ટ્રલ બેંકના ગવર્નરો મળતા હતા તો એ જ ફાઇનાન્સ ટ્રેક છે તો ફાઇનાન્સ ટ્રેકનું જે આગેવાની છે ને જે તે અધ્યક્ષ હોય એના નાણાં મંત્રી કરતા હોય એટલે કે આ વખતે ભારત છે તો ભારતમાં ફાઇનાન્સ ટેકના અધ્યક્ષપદ કોની આગળ હશે તો એનું આગેવાની કોણ કરતું હશે તો આપણા નાણાં મંત્રી શ્રી નિર્મલા સીતારમણજી અને જો ફાઇનાન્સ સિવાયની બીજી જે કોઈ પણ મીટિંગ થાય કેમ કે બિઝનેસ મિટિંગ છે કે યુથ ટી ટ્વેન્ટી છે તો એનું જે બધું આયોજન કરવાનું હોય એની કામગીરી શેરપા ટ્રેક હેઠળ કરવામાં આવતા હોય છે અને દરેક દેશ પોતાનો એક શેરપા શું નિમણૂક પામ આપતો હોય છે આ સિવાય બીજા જોઈએ તો નોન મેમ્બર્સ આપણે જોયા તેમ કે સ્પેન છે કે બીજા સિંગાપોર એમને આપણે જે વાર્તા માટે બોલાવતા હોઈએ છીએ નોન મેમ્બર્સમાં આવશે ત્યારબાદ છે બી ટ્વેન્ટી બી ટ્વેન્ટી એટલે કે બિઝનેસ ટ્વેન્ટી તમને ખ્યાલ હશે તો જાન્યુઆરીમાં ગુજરાતમાં બી ટ્વેન્ટીનું આયોજન થઈ ગયું છે બીજું છે થિંક ટ્વેન્ટી થિંક ટ્વેન્ટી એટલે જે વિશ્વની મોટી મોટી જે શૈક્ષણિક સંસ્થાઓ છે થિંક ટેન્ક્સ છે તેમને આ એક પ્રકારનું જૂથ બનાવવામાં આવ્યું છે અને એ લોકો પોતાની જે થિંક ટેન્ક સર્વે કરતા હોય કે અભ્યાસ કરતા હોય તો એ તમને અહીંયા શેર પણ કરતા હોય છે તો વિશ્વની જે ગ્લોબલ ટોપ યુનિવર્સિટીઓ ગણો કે થિંક ટેન્ક ગણો રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ગણો તેનો સમય થિંક ટ્વેન્ટીમાં થાય છે બીજું છે વાય ટ્વેન્ટી વાય ટ્વેન્ટી એટલે કે યુથ ટ્વેન્ટી યુથને વૈશ્વિકમાં વિશ્વમાં શું ચાલી રહ્યું છે તેમાં એમનો ભાગીદારી વધારવા માટે વાય ટ્વેન્ટીની રચના કરવામાં આવેલી છે બીજું છે એનજીઓઝ અમુક મોટા મોટા એનજીઓને પણ આમાં ચર્ચા કરવા માટે સામેલ કરવામાં આવતા હોય છે હવે જોઈએ જી ટ્વેન્ટી અને ભારત આ મિત્રો ભારત દ્વારા બનાવેલો લોગો છે અહીંયા તમે સાત પંખોડી જોઈ શકો છો કમળની તો એનો મતલબ છે સાત પંખોડી પૃથ્વીના સાત ખંડોનું પ્રતિનિધિત્વ કરે છે આ પૃથ્વી છે પૃથ્વી પર આપણે જાણીએ કે સાત ખંડો છે તો આજે સાત પંખુડી છે એ સાત ખંડોનો પ્રતિનિધિત્વ કરે છે અહીંયા નીચે દેવનાગરીમાં ભારત અને ઇંગ્લિશમાં ઇન્ડિયા લખેલું છે આ ભારતની થીમ છે જોઈએ ભારતના જી ટ્વેન્ટી પ્રેસિડેન્ટની થીમ વસુદેવ કુટુંબકમ અથવા એક પૃથ્વી એક કુટુંબ એક ભવિષ્ય આ ભારતની જે અધ્યક્ષ છે એનું થીમ છે અને આ જે થીમ જે ક્યાંથી લેવામાં આવેલી છે તો મહા ઉપનિષદ જે આ પ્રાચીન સંસ્કૃત પાઠ છે તેમાંથી લેવામાં આવેલો અને મિત્રો તમે જો ક્લાસ વન ટુની પ્રિલિમ આપી હોય ને તેમાં આ પીટીમાં પ્રશ્ન અહીંયાથી પૂછાઈ ગયેલો છે કે વસુદેવ કુટુંબંકમ જે છે એ સેમાંથી લેવામાં આવેલું છે મહા ઉપનિષદમાંથી લેવામાં આવેલું છે હવે આ વસુદેવ કુટુંબકમનો આપણે સામાન્ય અર્થ ખબર હોય એમ સમજતા હોઈએ કે આખું વિશ્વ મારું પરિવાર છે તેમાં ફક્ત અને ફક્ત માનવીઓની વાત નથી પરંતુ માનવી પ્રાણી છોડ સૂક્ષ્મજીવો અને પૃથ્વી ઘર પર ગ્રહ પર અને વિશાળ બ્રહ્માંડમાં તેમની પરસ્પર જોડાણ એટલે કે જે પણ જીવ પૃથ્વી પર વસી રહ્યો છે એને આપણે એક પરિવાર તરીકે માનવાના છીએ પછી એમાં પ્રાણીઓ પણ આવી ગયા છોડ પણ આવી ગયા અને બીજા સૂક્ષ્મજીવો પણ આવી ગયા ભારત વિવિધ ચોત્રીસ વર્ક સ્ટ્રીમમાં પીસ પંચાવનથી વધુ શહેરોમાં બસોથી વધુ બેઠકોનું આયોજન કરશે એટલે કે ચોત્રીસ વિવિધ વર્ક સ્ટ્રીમ બનાવવામાં આવેલી છે એમાંથી આઠની વાત કરીએ ને તો આઠ સ્ટ્રીમ છે એ ફાઇનાન્સ ટ્રેક હેઠળ કામ કરશે તે જે છે એ શેરપા ટ્રેક હેઠળ કામ કરશે ત્યારબાદ અગિયાર જે છે એ એંગેજમેન્ટ ગ્રુપ એટલે કે બીજા જોડે એંગેજ કઈ રીતના કરવું કઈ રીતનું બધું આયોજન કરવું તેનું છે અને બીજા બે ગ્રુપ છે એક ડિઝાસ્ટર માટે એ આપણે આગળ વાત કરીશું અને ચોત્રીસ વર્ષ ટ્રીમ છે તેમની પંચાવનથી વધારે શહેરોમાં બસ્સોથી વધારે મીટિંગ થવાની છે અત્યાર સુધી શું થતું મિત્રો કે ભારતમાં કોઈ આયોજન કરવાનું હોય તો મુખ્યત્વે અથવા તો દિલ્હી મુંબઈ કે પછી અમદાવાદ કે મોટા મોટા શહેરો છે જ આયોજન કરવામાં આવતું હતું પણ આ વખતે પંચાવનથી વધારે શહેરોમાં આનું આયોજન કરવામાં આવશે એટલે કે એક ભારત શ્રેષ્ઠ ભારતની પણ જે પ્રધાનમંત્રી જે વારંવાર પ્રોત્સાહન આપતા હોય છે તેને અહીંયા પ્રોત્સાહન આપતું જોવા મળી રહ્યું છે અને આપણો શું ઉદ્દેશ્ય છે કે જે પણ ભારત આવે તે પાછો જાય ત્યારે એક ભારતીય તરીકે જાય એટલે કે માની લો અમેરિકાનું કોઈ ડેલિગેશન ભારતમાં આવ્યું છે તો એ આવ્યું ત્યારે અમેરિકન હતું પણ જ્યારે તે પોતાના દેશમાં પાછું જાય ને ત્યારે એક ભારતીય તરીકે જાય એવો આપણો હેતુ રહેલો છે એટલે કે આપણે કલ્ચર એ રીતનું રંગમાં રંગી દેવાના છે જે ડેલિગેશન આવે ને ભારતીય કલ્ચરના રંગે રંગી દેવાના છે હવે ભારતની પ્રાથમિકતાઓની વાત કરીએ કે ભારત જી ટ્વેન્ટીનું અધ્યક્ષપદ છે તો એમાં ભારત કયા કયા મુદ્દાઓ ઉપર વધારે ફોકસ આપશે તો સૌથી પહેલો છે ગ્રીન ડેવલપમેન્ટ ક્લાઇમેટ ફાઇનાન્સ અને લાઈફ આબોહવા પરિવર્તન એ ભારતમાં પ્રમુખ માટે સૌથી મુખ્ય પ્રાથમિકતા છે એટલે કે આ હાલ પણ તમ આપણે બહુ ચર્ચામાં રહેતું હોય છે કે જળવાયુ પરિવર્તન થઈ રહ્યું છે અને આપણે જોઈએ તો હમણાં જ યુએસમાં એક ખૂબ જ ઠંડો બોમ્બ સાયક્લોન જેને કહેવાય તેનું એક અસર વર્તાઈ હતી કે જેમાં બે ત્રણ કલાકમાં જ લગભગ વીસ પચીસ સેલ્સિયસ ડિગ્રી ટેમ્પરેચર હોય તેમાંથી માઇનસ વીસ પચીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન થઈ ગયું હતું તો એ બધી જે અસરો છે એ આબોહવા પરિવર્તનના કારણે છે તો આબોહવા પરિવર્તનને મુખ્ય પ્રાથમિકતા છે જેમાં ખાસ ધ્યાન આબોહવા નાણાં અને ટેકનોલોજી તરફ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વિકાસશીલ રાષ્ટ્ર માટે ઉર્જા સંક્રમણને સુનિશ્ચિત કરવા પર પણ છે એટલે કે વિકાસશીલ દેશો અને વિકસિત દેશો બધાએ પેરિસ કરાર હેઠળ કોમન બટ ડિફરન્શિયેટ રિસ્પોન્સિબિલિટી એ હેઠળ દરેક દેશે પોતાના ટાર્ગેટ નક્કી કરેલા છે બરાબર કે અમે આટલા ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડશું આટલી રિન્યુએબલ ઉર્જાનું ઉત્પાદન કરશું આટલા ટકા બરાબર તો એમાં ફક્ત નાણાં અને ટેકનોલોજી આપી દેવાથી કામ નહીં થઈ જાય ભારતનું એમ કહેવું છે કે જે ઉર્જા સંક્રમણ છે તેને પણ સુરક્ષિત કરવા પર ભાર મૂકીએ આપણે કે ફક્ત નાણાં આપી દીધા કે ટેકનોલોજી આપી દીધી એમ નહીં તમે એમને હાથ પકડી રાખો ચાલતા શીખવાડ આપણે કેમ નાણાં બાળકને ચાલતું ચાલતું શીખતું હોય ત્યારે આંગળી પકડી રાખવી પડે એવી રીતે આ જે ઉર્જા સંક્રમણ છે એટલે કે ફોશિલ ફ્યુરથી રિન્યુએબલ એનર્જી તરફ આપણે જે જઈ રહ્યા છીએ તો એ સુનિશ્ચિત કરવાનું છે બીજું છે આબોહવા પરિવર્તનનો મુદ્દો ઉદ્યોગો સમાજ અને ક્ષેત્રોમાં કાપ મૂકે છે તેમ સમજીને ભારત વિશ્વને લાઈફ લાઈફસ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ પર્યાવરણ માટેની જીવનશૈલી ઓફર કરે છે એટલે કે ભારતનું એમ કહેવું છે કે ફક્ત આપણે મનુષ્ય જ ઉદ્યોગો સમાજ અને ક્ષેત્રોમાં કામ એટલે કે ફક્ત ઉદ્યોગોની જવાબદારી નથી કે સીઓ ટુનું જે કાર્બન ઇમેશન કરે છે ઘટાડે એ સમાજની અને વિવિધ ક્ષેત્રોની પણ જવાબદારી એટલે કે એક વ્યક્તિ તરીકે આપણી પણ જવાબદારી બને છે કે આપણે પણ એવી જીવનશૈલી અપનાવીએ કે જેમાંથી આપણે ઓછામાં ઓછું કાર્બનનું ઉત્સર્જન કરતા હોઈએ હવે લાઈફ વિશે વાત કરીએ તો તે એક વર્તન આધારિત ચળવળ છે જે આપણા રાષ્ટ્રની સમૃદ્ધ પ્રાચીન ટકાઉ પરંપરાઓ અપનાવવા માટે નાગરિકોને પ્રોત્સાહિત કરે છે બદલામાં બજારો પર્યાવરણને લગતી સભાન પદ્ધતિઓ અપનાવશે એટલે કે પ્રાચીન ભારતથી આપણે જે પ્રકારની લાઇફસ્ટાઈલ જીવતા આવ્યા છીએ કે જે ટકાઉ પર્યાવરણને આપણે પ્રોત્સાહન આપતા હતા તો એને નાગરિકો અપનાવે સામે પક્ષી બજારો એટલે કે ઉદ્યોગો પણ પર્યાવરણને અનુકૂળ હોય તે પદ્ધતિઓ અપનાવશે બીજો ભારતની પ્રાથમિકતા છે ઝડપી સમાવેશની સ્થિતિતાપક વૃદ્ધિ ભારતનો હેતુ એવા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે કે જેમાં માળખાકીય પરિવર્તન લાદ લાદવાની ક્ષમતા છે એટલે કે આમાં વૈશ્વિક વેપાર વેપારમાં ના એકીકરણને વેગ આપવા વૃદ્ધિ માટે વેપારની ભાવના લાવવા શ્રમ અધિકારોને પ્રોત્સાહન આપવા અને શ્રમ કલ્યાણને સુરક્ષિત કરવા વૈશ્વિક કૌશલ્ય તફાવતને દૂર કરવા અને સમાવિષ્ટ કૃષિ મૂલ્ય સાંકળો અને ખાદ્ય પ્રણાલી વગેરેનું નિર્માણ કરવાની મહત્વ સમાવે છે એટલે કે માળખાકીય પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવતા જ સેક્ટરો છે જેમ કે એમએસએમ ઈ થયું બીજું છે વેપાર એટલે કે વેપારની ભાવનાને લાવવાની એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર વધારવો ત્યારબાદ શ્રમ કાનૂન છે એને પ્રોત્સાહન આપવાનું જેથી મજૂરોનું શોષણ અટકે બીજું છે શ્રમ કલ્યાણને સુરક્ષિત કરવાનું એટલે કે શ્રમ કલ્યાણ એટલે કે અમને સારું મજૂરો હોય તેમને સારી રીતે રહેવા માટેની ફેસિલિટી આપીએ એમને સામાજિક સુરક્ષા આપીએ કે બીમાર પડશો તો ચિંતાને તમારું મફત સારવાર કરવામાં આવશે તમારા બાળકો માટે ભણવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે ત્યારબાદ છે વૈશ્વિક કૌશલ્યના તફાવતને દૂર કરવો એટલે આપણે જાણીએ છીએ કે ચીન કે ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા કે જાપાનનો જે કારીગર હોય તેની સામે ભારતીય કારીગરોમાં એક દક્ષતાનો અભાવ જોવા મળતો હોય તો જે તફાવતો એને દૂર કરવો ત્યારબાદ સમાવિષ્ટ કૃષિ મૂલ્ય સાંકળો એટલે કૃષિમાં વેલ્યુ એડિશન કરવાની જે સાંકળો છે તેને વધાર્યો અને ખાદ્ય પ્રણાલી વગેરેનું નિર્માણ કરવાનું એટલે કે ખાદ્ય પ્રણાલીનું નિર્માણ શા માટે તો કારણ કે અત્યારે જળ પરિવર્તનના લીધે ખાદ્ય સુરક્ષા બહુ મોટો પ્રશ્ન બની ગયો છે તો ખાદ્ય પ્રણાલી પણ એક માળખાકીય પરિવર્તન લાવવાનો ઉદ્દેશ્ય રહેલો છે બીજું છે ત્રણ નંબર એસડીજી પર પ્રગતિને ગતિ આપવી આપણે જાણીએ છીએ મિત્રો કે કોરોનાને કારણે છેલ્લા બે વર્ષમાં જે એસટીજી સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ આપણે જે બે હજાર ત્રીસ સુધીમાં પ્રાપ્ત કરવાના હતા તેમાં એક ઉણપ આવેલી છે તો જે ઉણપ આવી છે તેને આપણે ત્યાં જ અટકાવીને હવે તીવ્ર ગતિથી એસડીજી પ્રાપ્ત કરવા તરફ આગળ વધીએ તે પ્રાથમિકતા છે બીજું છે ટેકનોલોજીકલ ચાર નંબર ટેકનોલોજીકલ ટ્રાન્સફોર્મેશન અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારત ટેકનોલોજી પ્રત્યે માનવ કેન્દ્રિત અભિગમમાં તેની માન્યતાને આગળ ધરે છે એટલે કે ટેકનોલોજીમાં માનવ કેન્દ્રિત અભિગમ હોવો જોઈએ તો કેવું તમને ખ્યાલ હોય તો એઆઈ જ્યારે શરૂઆતમાં આવ્યું ને ત્યારે બહુ જ ચર્ચા થતી હતી હમણાં પણ ચેટ જીપીટી આવ્યું છે ત્યારે બહુ જ ચર્ચા થાય છે કે તેના લીધે રોજગારી છીણવાઈ જશે કે બીજા કોઈ પ્રશ્નો થશે તે પ્રશ્નો ન બને પણ માનવનો વિકાસ થાય તેને ધ્યાનમાં રાખીને એવી ડેટ તમે ટેકનોલોજી વિકસાવો એ ભારતની માન્યતા છે કૃષિથી લઈને શિક્ષણ સુધીના ક્ષેત્રોમાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નાણાકીય સમાવેશ અને ટેક સક્ષમ વિકાસ જેવા અગ્રતા ક્ષેત્રમાં વધુ જ્ઞાનની વહેંચણી સુવિધા આપી શકે એટલે કે જ્ઞાનની સુવિધા સારી સારી ટેકનોલોજી તમને ખબર હોય તો વિકસિત દેશ એટલે કે ડેવલપ કન્ટ્રીઝ પાસે છે બરાબર તો એના એ જે એ લોકો જોડે જે ટેકનોલોજી છે જે જ્ઞાન છે એ ડેવલપિંગ કન્ટ્રીઝ કે લિસ્ટ ડેવલપ કન્ટ્રીસ એમની સાથે વહેંચે જેથી શું થાય ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વધારો થાય નાણાકીય સમાવેશ એટલે કે ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન વધે આપણને ખ્યાલ હોય તો બે હજાર ચૌદ પહેલાં ભારતમાં નાણાકીય સમાવેશન બહુ ઓછું હતું તો એના માટે જનધન એકાઉન્ટની યોજના આપણે વડાપ્રધાન શ્રી લાવ્યા હતા ત્યારબાદ સક્ષમ વિકાસ એટલે કે એવો વિકાસ કરીએ કે જેમાં લોકો ટેકનોલોજી વાપરતા થાય તો એના માટે શું જોવું છે તો વિકસિત દેશો ટેકનોલોજી આપે એમનું જે પાસે જ્ઞાન છે એ વહેંચણી કરે ત્યારબાદ છે એકવીસમી સદી માટે બહુપક્ષીય સંસ્થાઓ મિત્રો WHO એચ ઓ છે ડબ્લ્યુટીઓ છે વર્લ્ડ બેંક છે યુએન છે આ બધી સંસ્થાઓની સ્થાપના લગભગ વીસ વર્ષ પચીસ અમુક 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 સંસ્થાઓની જેમ કે યુએનની સ્થાપના ઓગણીસો પંચાણું પિસ્તાલીસમાં થયેલી છે બરાબર તો 1945 પિસ્તાલીસ એ વખતની પરિસ્થિતિ વૈશ્વિક પરિસ્થિતિ અલગ હતી અને બે હજાર બાવીસની કે બાવીસ બે હજાર ત્રેવીસની વૈશ્વિક પરિસ્થિતિ અલગ છે તો હાલની જે પરિસ્થિતિ છે તેના આધારે જે બહુપક્ષીય સંસ્થાઓ છે તેમાં સુધારો લાવવાની ભારતની પ્રાથમિકતા રહે છે જેમ કે યુએન નેશન છે એમાં ભારત વારંવાર કાયમી પ્રમુખ પદ માટેનું અરજી કરતું રહેતું હોય છે તેવી જે સંસ્થાઓ છે તેમાં પરિવર્તન લાવવાની વાત કરે છે ભારત જી ટ્વેન્ટી અગ્રતા સુધારેલ બહુપક્ષીયવાદ માટે દબાણ ચાલુ રાખવાની રહેશે જે એકવીસમી સદીમાં પડકારોને પહોંચી વળવા માટે યોગ્ય છે તેવીથી વધુ જવાબદાર સમાવેશી ન્યાયી સમાન અને પ્રતિનિધિત્વવાળી બહુ ધ્રુવીય આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા બનશે સમાન પ્રતિનિધિત્વ અને સમાવેશી શા મળે કે અત્યાર સુધીનું તમે જે બહુપક્ષીય સંસ્થાઓ જોશો ને તો તેમાં યુરોપ અને અમેરિકન જે ઉત્તર અમેરિકા છે આ બે ખંડમાંથી જ મેક્સિમમ પ્રતિનિધિત્વ હોય છે તમે જી સિવનની વાત કરી લો કે યુએનમાં પણ તમે જોશો તો તેમાં પણ કાયમીપ્રદ છે તેમાં ચીનની વાત કરીએ તો બાકીના બધો જે બાકીના ચાર દેશ છે એ વિકસિત દેશો છે બરાબર તો એ જે શું કહેવાય ગેપ જે જોવા મળે છે વિકસિત અને વિકાસશીલ દેશોના પ્રતિનિધિત્વ બાબતે તો એ દેહ દૂર કરવાની વાત ભારત કરે છે ત્યારબાદ બીજું છે વુમન લેડ એમ્પાવરમેન્ટ હવે તમે સમાવેશી વાતનો વિકાસ કરતા હોય ઇન્કલુઝિવ ડેવલપમેન્ટની વાત કરતા હોય તો જે વિશ્વમાં જે પચાસ ટકા વસ્તી જે જેનો ફાળો છે પચાસ વસ્તીમાં તેને તમે બાદ ન કરી શકો એ પચાસ ટકા વસ્તી કોની તો મહિલાઓની મહિલાઓના વિકાસ સિવાય આપણે સતત વૃદ્ધિ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એ પ્રાપ્ત ન કરી શકીએ એટલા માટે ભારતે વુમન લેટ ડેવલપમેન્ટને પ્રાથમિકતામાં સ્થાન આપ્યું છે ભારતને આશા છે કે જી ટ્વેન્ટી ફોરમનો ઉપયોગ સર્વસમાવેશક વૃદ્ધિ અને વિકાસને ઉજાગર કરવા માટે કરશે જેમાં મહિલા સશક્તિકરણ અને પ્રતિનિધિત્વ ભારતના જી ટ્વેન્ટી ચર્ચાના કેન્દ્રમાં છે એટલે કે મહિલાઓનું સશક્તિકરણ કરીએ અને મહિલાઓનું પ્રતિનિધિત્વ આપણે વધારીએ તે ભારતના જે જેટલી પણ ચર્ચાઓ થશે તેમાં આ મુદ્દો કેન્દ્રમાં હશે આમાં સામાજિક આર્થિક વિકાસ અને એસટીજીની સિદ્ધિને વેગ આપવા માટે મહિલાઓને આગળ લાવવા અને અગ્રણી હોદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સમાવેશ થાય છે મિત્રો આપણે સામાન્ય ઘરમાં પણ ઉદાહરણ લઈએ ને તો મહિલાઓમાં એક કોઠા શૂઝ હોય છે કે ન્યૂનતમ જે રિસોર્સિસ હોય એનો મેક્સિમમ કદાચ ઉપયોગ કરવો તમે તમારા ઘરમાં પણ ધ્યાન આપશો તો રાત્રે રોટલી વધી હોય ને તો બહેનો જેની પાસે સંસાધનો ઓછા હોય ને તે કાંઈ ફેંકી નથી દેતા હો પણ તે જ રોટલી સવારે વઘારીને ચા સાથે પીસતા હોય છે તો સમાવેશી અને એસડીજી પ્રાપ્ત એટલે સતત ડેવલપમેન્ટ ગોલ પ્રાપ્ત કરવા હોય ને તો મહિલાઓને એક કોઠા સુધની જરૂર છે તો એના માટે મહિલાઓને આગળ કરવાની અને અગ્રણીઓ એટલે કે ટોચના જે પદ છે કે જેમાં જેમ કે અધ્યક્ષપદ કોઈ સંસ્થાનું હોય તેનું અધ્યક્ષપદ મહિલાને આપીએ તો જેથી વુમન લેડ એમ્પાવરમેન્ટ આપણે આગળ વધારી શકીએ બીજું છે આપ આપણે જે વાત કરી કે બે બીજા ટ્રેકની વાત કરેલી હતી કે ભારતે પ્રાથમિકતામાં સમાવેશ કર્યો છે તેમાં એક ટ્રેક છે ડિઝાસ્ટર રિસ્ક રેઝિલિયન્ટ ગ્રુપ અને બીજું છે સ્ટાર્ટઅપ ગ્રુપ એટલે કે આ બે ગ્રુપ છે એમાંનું સ્ટાર્ટઅપ ગ્રુપ છે સ્ટાર્ટઅપ કંપનીઓને કઈ રીતે વેગ આપવો એના પર ધ્યાન કેન્દ્રિત કરશે અને જે ડિઝાસ્ટર રિસ્ક રેઝિલિયન્ટ ગ્રુપ છે તે જે જળવાયુ પરિવર્તન કે બીજી કોઈ ભૌગોલિક આપદાઓના લીધે જે ડિઝાસ્ટર આવે છે તેની સામે ન્યૂનતમ નુકસાન આપણે કઈ રીતે થાય તે રીતને એક મિકેનિઝમ ભિક્ષા ઉપર આ ગ્રુપ ચર્ચા કરશે હવે વાત કરીએ વૈશ્વિક પડકારો એટલે કે શા માટે અમુક લોકો કે અમુક નિષ્ણા તજજ્ઞો એમ કહી રહ્યા છે કે અધ્યક્ષપદ જે છે જી ટ્વેન્ટીનું એ ભારત માટે એક કાંટાળો તાજ બની રહે છે તો આ બધા જે પડકારો લખેલા છે ને એના લીધે એ લોકોને એવું માનવું છે કે આજે હાલની જે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ અધ્યક્ષપદ ભારત માટે કાંટાળો તાજ બની રહે છે તેમાં સૌથી પહેલો પડકાર છે કોવિડ નાઇન્ટીન મિત્રો અહીંયા ઇંગ્લિશમાં લખ્યું છે એટલા માટે કે કારણ કે અમુક જે વર્ડ્સ હતા કીવર્ડ્સ એનું ગુજરાતી કરવા જતાં અર્થનો અનર્થ થઈ જતો હતો એટલા માટે એક બે સ્લાઇડ ઇંગ્લિશમાં રહે છે અને એ બહુ બહુ મોટું નથી કી વર્ડ્સ લખેલા છે પહેલો છે કોવિડ નાઇન્ટીન પેન્ડેમિક્સ ઇટ્સ હેઝ ઇમ્પેક્ટેડ મોસ્ટ ઓફ ધ નેશનલ ઇકોનોમી એટલે કે કોરોનાના લીધે જે સમગ્ર વેપારમાં લોકડાઉન અને વિશ્વમાં લોકડાઉન કરવામાં આવ્યું તેના લીધે જે વિવિધ દેશો છે તેમની અર્થવ્યવસ્થાને બહુ જ નકારાત્મક અસર થઈ છે અને તેમાં પણ ખાસ કરીને જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે એટલે કે વિકાસશીલ દેશો તેમને વધારે નુકસાન થયેલું છે અને તેના લીધે હાલ નેગેટિવ ઇકોનોમિક ગ્રોથ જોવા મળી રહ્યો છે મતલબ આ જે પોઈન્ટ છે ને અમુક એ ઇન્ટર કનેક્ટેડ છે બરાબર તો કોવિડ નાઇન્ટીનના લીધે નેગેટિવ ઇકોનોમિક ગ્રોથ જોવા મળી રહ્યો છે અને તેમાં પણ સૌથી વધારે કોણામાં તો ડેવલોપિંગ કન્ટ્રીઝ એટલે કે વિકસિત દેશો હતા તો એમની પાસે ઓલરેડી એક સદ્ધર દેશ ગણાય જેમ કે માની લો કે મારી જોડે એક કરોડ રૂપિયા સેમ બેંકમાં પડ્યા હોય બરાબર બીજા કોઈ મિત્ર જોડે એક લાખ રૂપિયા પડ્યા હોય તો લોકડાઉનના લીધે અસર એક લાખ જેની જોડે પાસે ડિપોઝિટ હતી એના પર વધારે પડશે જ્યારે મારા જેની પાસે પૈસા વધારે પડ્યા હતા એની પાસે અસર ઓછી થવાની તો એવી જ રીતે ડેવલપિંગ કન્ટ્રીઝ ઉપર નકારાત્મક અસર વધારે થઈ છે બીજું છે એક્સટર્નલ ડેપ તમને ખ્યાલ હોય તો હાલમાં શ્રીલંકા પાકિસ્તાન કંઈક છે બાંગ્લાદેશ જેવા દેશો છે ને એમાં બાહ્ય જે દેવું કહી શકાય ને આપણે એના ક્રાઇસિસથી જજુમી રહ્યા છે કારણ કે એમનું બાહ્ય દેવું એટલું વધી ગયું છે કે એમની પાસે પૈસા જ નથી કે હજુ વધારે નાણું લઈ શકે અને જે દેવાનો પર જે વ્યાજ લગાવવામાં આવ્યું છે ને એ વ્યાજ ચૂકવવા માટેના પણ એ લોકો પાસે પૈસા નથી બીજું છે ઇન્ક્રીઝડ પોવર્ટી અવારનવાર કોરોના સમયમાં અવારનવાર રિપોર્ટ આવતા હતા કે કોરોનાના લીધે લોકડાઉન થવાના લીધે રોજગારી છીનવાઈ ગઈ છે અને તેના લીધે અમુક દેશોમાં ગરીબીનું પ્રમાણ વધી ગયું છે બીજું છે વર્સનિંગ ઓફ સોશિયલ ઇન્ડિકેટર્સ એન્ડ ઇનઇક્વાલિટી એટલે કે સામાજિક ઇન્ડિકેટર્સ જેમ કે શિક્ષણનું પ્રમાણ ગણી શકો કે સ્વાસ્થ્યનું પ્રમાણ ગણી શકો સારું પીવાનું પાણી સ્વચ્છતા સેનિટેશન આ બધા ઇન્ડિકેટર્સ અને અ ઇનઇક્વાલિટી કેટલી એટલે કે અસમાનતામાં વધારો થયો છે વર્સનિંગ થઈ છે પહેલાં અસમાનતા તો હતી જ પણ હવે અસમાનતા ખાઈ મોટી થઈ ગઈ છે યુએન શું કહે છે ધ વર્લ્ડ ઇઝ ઓફ ટ્રેક ઓન ધ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એટલે કે બે હજાર ત્રીસ સુધીમાં જે એસડીજી ગોલ્સ આપણે પ્રાપ્ત કરવાના હતા એ દિશામાં આપણે જે આગળ નીકળી પડ્યા હતા એ ગંતવ્ય સુધી પહોંચવા માટે તો એમાંથી આપણે બીજા રોડ ઉપર ચડી ગયા છે એમ તો આપણે એ દિશામાં આગળ ફરીથી એ જે બે હજાર ત્રીસ સુધીમાં જે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ પ્રાપ્ત કરવાનો છે તે ટ્રેક ઉપર ફરીથી આવવાની જરૂર છે બીજું છે ડિજિટલ ડિવાઈડ્સ બિટવીન ડેવલોપ ડેવલોપિંગ નેશન્સ વિધિન કન્ટ્રીઝ રિજિયન્સ જેન્ડર્સ હેવ વાઇડન એટલે કે ડિજિટલ ડિવાઇડ તો છે પણ ક્યાં દેશ દેશ વચ્ચે એટલે કે ભારત અમેરિકા કે બ્રાઝિલ અમેરિકા વચ્ચે પણ તો છે જ તે સિવાય પણ વિધિન કન્ટરી એટલે કે ભારતમાં પણ અમુક રાજ્યો રાજ્યો વચ્ચે તફાવત વધારે જોવા મળે છે બીજું છે રિજિયન્સ એટલે કે ભાગ ઉત્તર ભાગ નોર્થ ભાગ દક્ષિણ ભાગ કે પૂર્વ ભાગ એ ભાગ ગણીએ તો એમાં પણ તફાવત જોવા મળે છે અને બીજું જેન્ડર્સ એટલે કે પુરુષ અને મહિલાઓ એમાં પણ જે ડિજિટલ ડિવાઈડ હતું ડિજિટલ ખાઈ એમાં વધારો થયો છે બીજું છે ક્લાઇમેટ ચેન્જ ડિઝાસ્ટર્સ એન્ડ કોન્ફ્લિક્સ જળવાયુ પરિવર્તનના લીધે જે અવારનવાર જે આપદાઓ આવતી રહે છે તે આપદાઓમાં વધારો થયો છે અને તેના લીધે કોન્ફ્લિક્સ થયા છે કેમ કે માની લો કે જળવાયુ પડતાના લીધે વિસ્થાપન થવાનું થાય છે તો એના લીધે એક દેશમાંથી બીજા દેશમાં જ્યારે સ્થળાંતર કરીએ તેના લીધે કોન્ફ્લિક્સ થતા હોય છે તમને ખ્યાલ હોય તો બાંગ્લાદેશમાંથી ભારતમાં બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર ઘુસણખેરી કરે છે અને તેના લીધે અમુક કોન્ફ્લિક્સ થતા હોય છે અને અમુક વખતે તો એના લીધે જે બે દેશો વચ્ચેના સંબંધો હોય ને તેમાં પણ નકારાત્મક અસર જોવા મળતી હોય છે દસમો ટોપિક છે તાલિબાન ટેક ઓવર અફઘાનિસ્તાન લાઈક અફઘાનિસ્તાનમાંથી જ્યારથી અમેરિકા પાછું જતું રહ્યું છે તો ત્યારથી તાલિબાનને અફઘાનિસ્તાનમાં પોતાનું વર્ચસ્વ સ્થાપી દીધું છે અને એના લીધે ત્યાંની મહિલાઓ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે તમને ખ્યાલ હોય તો મહિલાઓને ગાડી ચલાવવાનું ના પાડી દીધી છે ભણવાની ના પાડી દીધી છે નોકરી કરવાની ના પાડી દીધી છે પ્રેસમાં જવાની ના પાડી દીધી આ બધા રિસ્ટ્રિક્શન મૂકવામાં આવ્યા છે ત્યારબાદ છે રશિયા યુક્રેન વોર આ એક મહત્વનો મુદ્દો છે મિત્રો કેમ જીઓ ટ્વેન્ટીનું અધ્યક્ષપદ ભારત પાસે બરાબર બીજા દેશો ભારત દબાણ ચર્ચાઓ માટે આ મુદ્દો લાવશે જ કે આપણે આજે જીઓ ટ્વેન્ટીનું જે એક મુખ પત્ર બહાર પાડીએ એમાં આપણે રશિયાને શું કહેવાય દબાણ લાવીએ કે તે રશિયા યુક્રેન ઉપર યુદ્ધ કરી રહ્યો છે બંધ કરે છે બરાબર તો સામે પક્ષે ભારત અને રશિયાને ખાસ સંબંધ છે તો એના લીધે ભારત અને રશિયાના સંબંધો ન બગડે એ પણ જોવાનું છે અને બીજી તરફ રશિયા અને યુક્રેન વનના લીધે એક તો ખાદ્ય સુરક્ષા ખાદ્ય સુરક્ષા ઉપર બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે કેમ કારણ કે રશિયા અને યુક્રેન વિશ્વમાં સૌથી વધારે ઘઉંનો એક્સપોર્ટ કરતા હતા તેના લીધે હાલ અમેરિકા અને યુરોપના દેશોમાં કે અરેબિયા આરેબ દેશો છે તેમાં ખાદ્ય સુરક્ષાનો બહુ મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો છે અને એના લીધે જ હાલમાં ભારતમાં ઘઉંના સારા એવા ભાવ ખેડૂતોને મળી રહ્યા છે અને બીજું છે ઊર્જા સુરક્ષા ઉર્જા સુરક્ષા કઈ રીતે તો લગભગ આખું યુરોપ પોતાની ઉર્જા માટે રશિયાથી જે નેચરલ ગેસ આયાત કરીને એના પર નિર્ભર હતું પરંતુ રશિયા યુક્રેન વોરના લીધે યુરોપ અને અમેરિકાના દબાણના હેઠળ યુરોપના લગભગ બધા જ દેશોએ રશિયા ઉપર પ્રતિબંધ મૂકીને એની પાસેથી કુદરતી વાયુ કે પેટ્રોલિયમ આયાત કરવાનું બંધ કરી દીધું છે એના લીધે એ લોકો એ દેશોમાં ઉર્જા સુરક્ષા ઉભી થઈ છે કેમ કારણ કે શિયાળાની ઋતુમાં ત્યાં તમે જોશો ને તો આખા આખા સિટી એક સેન્ટ્રલ હીટર ઉપર કામ કરતા હોય ને એ રીતનું એ લોકોને ઠંડીથી બચવા માટે સરકાર પ્રાવધાન કરતી હોય છે તો એ ઠંડીમાં હવે નેચરલ ગેસ લાવ તો બંધ થઈ ગયા પેટ્રોલ તમે સસ્તા ભાવે રશિયા પાસેથી લાવ તો બંધ થઈ ગયા તો હવે શું કરશે તો એ લોકો પાછા પેટ્રોલિયમ પેદાશો કોલસો એના ઉપર વળશે એના લીધે પાછા શું થાય તો ગ્રીનહાઉસ જે છે એના વધારો થાય એના ઉત્સર્જન વધારો થાય એટલે જળવાયુ પરિવર્તન પાછો વધારો થશે ફૂડ ફ્યુલ અને ફર્ટિલાઇઝર ક્રાઇસિસ આપણે જે વાત કરી ફૂડ અને ફ્યુલની વાત કરી ઉર્જા સુરક્ષા અને ફર્ટિલાઇઝર ફર્ટિલાઇઝરમાં પણ રશિયા અને યુક્રેન આગળ છે એના માટે ક્રાઇસિસ જોવા મળી રહ્યો છે બીજું છે ઇન્ફ્લેશન રિસેશન હાલ આપણા જે ભૂતપૂર્વ આરબીઆઈના ગવર્નર હતા રઘુરામ રાજન એવા જ આઈ કે વર્લ્ડ બેંક પણ વારંવાર ચેતવણી આપી રહ્યો છે કે વિશ્વ એક મંદી તરફ આગળ વધી રહ્યું છે તો એ મંદી પણ એક મહત્ત્વનો મુદ્દો બની રહ્યો છે ટેરરિઝમ પ્રાયોરિટીસ બીજું છે ઝીરો ટોલરન્સ સ્ટેન્સ એન્ડ કાઉન્ટરિઝમ ફોકસ ઓફ ધન ઇન્ટરનેશનલ કોમ્યુનિટી સિમ્સ ડાયલુટેડ એટલે કે આતંકવાદ સામે ઝીરો ઝીરોન્સ જે આપણી નીતિ હતી તે અને કાઉન્ટર ટેરરિઝમ ઉપર જે ફોકસ આપી રહ્યું હતું વૈશ્વિક તેમાંથી ઇન્ટરનેશનલ કોમ્યુનિટી જે છે ને એ ડાયલ્યુટ થઈ ગઈ હોય એવું અત્યારે જણાઈ રહ્યું છે કઈ રીતે તો તમે આ જુઓ તો તાલિબાન સામે અત્યારે વૈશ્વિક કોમ્યુનિટી કાંઈ જ નથી બોલી રહી બીજું છે ચાઇના હવે ચાઈના કન્ટિન્યુ ચાઇનીઝ મસલ્સ ફ્લેક્સિંગ એટલે કે ચાઇના પોતાની ડેપ ટેપ પોલિસી પછી પોતાનું જે એની આર્મી જે મોટું સ્વરૂપ લઈ લીધું છે અત્યારે તો અમેરિકાને પણ ટક્કર આપવા સક્ષમ બની ગયું છે તો એના લીધે તે છે ને તે આજુબાજુના દેશો સાથે પોતાના પાવર બતા દબાવે છે અત્યારે તમે જોશો તો ભારત સાથે પણ એનું સીમા વિવાદ છે જ ત્યારબાદ દક્ષિણ એશિયન કન્ટ્રીઝ કહેવાય તેમાં સાઉથ ચાઇના સીનો એમાં એનો પોતાનો દાવો કરી રહ્યો છે ચીન તેવી રીતે મંગોલિયા જાપાન સાઉથ કોરિયા જેવા દેશો સાથે સીમા વિવાદ નવા નવા ઉભો કરી રહ્યું છે અને શા માટે તો તે દાદાગીરી કરી રહ્યું છે સીધું સીધું આપણે સારી વાત આમ કહીએ ને તો દાદાગીરી કરી રહ્યું છે તો એક ચાઇનાને આ કઈ રીતે રોકવું તે પણ એક વૈશ્વિક પડકાર છે બીજું છે રાઇઝ અપ કોવિડ ક્રાઇસિસ ઇન ચાઇના અગેન ચાઇનામાં ફરીથી કોરોનાનો પ્રભાવ વધી રહ્યો છે અને નોર્થ સાઉથ ડિવિઝન વિધિન જી ટ્વેન્ટી એટલે કે જી ટ્વેન્ટીમાં તમે જોશો આપણે આમ વિશ્વવૃત ડ્રો કરીએ ને તો વિશ્વવૃતની ઉપરના દેશો અને નીચેના દેશો એમાં ખાઈ વધી રહી છે કેમ કે નોર્થના જે દેશો છે તેમાં મુખ્યત્વે ડેવલપ કન્ટ્રીઝ છે અને સાઉથના દેશો વાત કરીએ તેમાં વિકાસશીલ દેશોનો સમાવેશ થાય છે તો એ એમની વચ્ચે એક ખાઈ વધી રહી છે હવે જોઈએ આ તો થઈ પડકારોની વાત થઈ કે શા માટે ભારત માટે કાટાળો તાજ કહેવાય છે હવે જોઈએ કે ભારત માટે શું તકો છે જી ટ્વેન્ટીનું અધ્યક્ષપદ ભારતને મળ્યું તો તેને થઈ ભારતને શું લાભ થશે તો સૌથી પહેલું છે જી ટ્વેન્ટી પ્રસિદ્ધિની યજમાનીથી પ્રવાસન આતિથ્ય આઈટી અને નાગરિક ઉડ્ડયન જેવા વિવિધ ક્ષેત્રોમાં આર્થિક તકોનો વધારો થશે એટલે કે જી ટ્વેન્ટીમાં આપણે જોઈએ કે પાંચસોથી વધારે બેઠક કરવાની છે બરાબર તો તેના લીધે વિવિધ દેશોના ડેલિગેશન યુથ ઉદ્યોગપતિઓ એનજીઓ બધા ભારતમાં આવશે તો એના લીધે ઇનડાયરેક્ટલી પ્રવાસનને વધ વેગ મળશે આતિથ્યમાં વધારો મળશે આઈટી કંપનીઝને છે એને પણ પ્રોત્સાહન મળશે અને નાગરિક ઉડ્ડયન એટલે કે એરપોર્ટ્સ થયું તો એ લોકોને કંઈ આપણે કે ટ્રેનમાં કે બસમાં પ્રવાસ કરાવવાના નથી તો એનાથી નાગરિક ઉડ્ડયન જેવા વીજ આર્થિક વિકાસ થશે બીજું છે સોફ્ટ પાવર અને ઇમેજ ઓફ ગ્લોબલ લીડર સોફ્ટ પાવર કઈ રીતે મિત્રો તો જોવા તમે આગળની સ્લાઇડ તમે બતાવો તો આ જે બે ફોટા છે એ બી ટ્વેન્ટીના ફોટા છે તો આ એક વિદેશી ડેલિગેટ છે એમને ભારતીય પોષક માં સજ્જ થઈને એક તો સ્વાગત કરવામાં આવ્યું પ્લસ ભારતની જે ગુજરાતની સાંસ્કૃતિક વારસો ગણીએ છે પાગડી અને દાંડિયાને બધા દેખાડવામાં આવે છે અને એમને તાલો પર સુરા પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે બીજું ચિત્ર છે કે અડાલતની વાવની મુલાકાત લેલા વિદેશી મહેમાનો તો અડાલતની વાવની મુલાકાત પણ બી ટ્વેન્ટીના જે એમાં ભાગ લેવા માટે જે ડેલિગેશન આવેલું એ લોકો અડાલતની વાવની મુલાકાત લીધી હતી તો આ લોકો જ્યારે પાછા પોતાના દેશમાં જશે ને તો ત્યારે પોતાના દેશમાં ભારતીય કલ્ચર સંસ્કૃતિ એનું વખાણ કરશે અને બતાવશે કે ભાઈ તમે પણ જાઓ એમ તો એના લીધે ભારતને સોપ વધારો થશે બીજું છે ઇમેજ ઓફ ગ્લોબલ લીડર આપણે જે પહેલાં પડકારોની વાત કરી તો જો ભારત સારી રીતે એ પડકારોનો સામનો કરી લે અને જી ટ્વેન્ટીનો અધ્યક્ષતા એક શું કહેવાય સકારાત્મક રીતે પૂર્ણ કરે તો ઇમેજ ઓફ ગ્લોબલ લીડરની જે ભારતની છે તેમાં વધારો થશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને સ્વચ્છતા અભિભા અભિયાન બરાબર તો આ બને કઈ રીતે તો સામાન્ય રીતે કોઈ વિદેશથી માની લો કે ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા આવ્યા હતા બરાબર છે કે પછી કે ભારતના જ કોઈ એમએલએ કે એમપી આપણા વિસ્તારમાં આવવાના હોય તો ત્યારે કેવો આપણે રોડની સાફ સફાઈ થઈ જાય રોડમાં ખાડા પડેલા હોય તો રોડ નવા બની જતા હોય છે તો વિચારો મિત્રો કે લગભગ પિસ્તાલીસ કરતાં વધારે દેશોના સભ્યો અહીંયા આવવાના છે પાંચસોથી વધારે બેઠકો થવાની અને પણ પંચાવન પ્લસ શહેરોમાં તો જ્યારે એ લોકો ત્યાં જવાના છે તો એ પહેલાં ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ડેવલપમેન્ટમાં સુધારો થશે બરોબર જો કોઈ સ્વચ્છતા ત્યાં ગંદકી હોય તેમાં સુધારો કરવામાં આવશે તો એના લીધે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોપ અને સ્વચ્છ ભારત અભિયાનને વેગ મળશે ટોપિક મિત્રો અહીંયા પૂરો થાય છે એના પરથી આપણે એક પ્રશ્ન લઈએ વિથ ધ ગ્લોબલ ટાસ્ક ઓફ જી ટ્વેન્ટી પ્રેસિડન્સી ટર્ન ટુવર્ડ ઇન્ડિયા ટેબલ ડિસ્કસ ઇન્ડિયાઝ રોલ એઝ અ લીડર ઓફ ગ્લોબલ સાઉથ એટલે કે આપણે જે પહેલા વાત ને કે વિશ્વઋતુની નીચેના જે છે દક્ષિણ જે રાજ્ય એમાં તો મુખ્યત્વે આફ્રિકા અને લેટિન અમેરિકા કે જે ગણી શકાય અને સાઉથ એશિયા આ ત્રણ જે છે એમના ગ્લોબલ લીડર તરીકે ભારત કઈ રીતે ઉભરશે તેની વાત કરવાનો આવી છે તો સૌ પ્રથમ તમારે જવાબ કઈ રીતે લખવો તો ઇન્ટ્રોડક્શનમાં તમે જી ટ્વેન્ટી વિશે ટૂંકમાં જણાવી શકો છો કે સ્થાપના ઓગણીસો નવ્વાણુંમાંથી તેમાં વીસ ઓગણીસ સભ્ય હોય છે અથવા તો એમાં તમે કોઈ ડેટાની પણ શરૂઆત કરી શકો જેમ કે જી ટ્વેન્ટીના સભ્યોનો કુલ ફાળો વૈશ્વિક જીડીપીમાં એંસી ટકા છે વસ્તીમાં સિત્તેર ટકા છે એ રીતનું તમે કરી શકો છો ત્યારબાદ તમે ભારત દક્ષિણના નેતા કઈ રીતે ઉભરશે ને એની ચર્ચા કરી શકો કે ભારતે પોતાનું જે તમે જોયું પાછળ કે ડિજિટલ ગેપ કઈ રીતે વધારે તેના પર ભાર મૂક્યો છે વુમન લેટ ડેવલપમેન્ટનો ભાર મૂક્યો છે ટેકનોલોજીકલ ટ્રાન્સફરનો પણ ભાર મૂક્યો છે તો આવા જે મુદ્દાઓ છે જે દક્ષિણના જે દેશો છે તેમને વધારે અસર કરી રહ્યા છે તો એને ભારત આગળ મૂકશે તો એ રીતે ભારત દક્ષિણના નેતા તરીકે પોતાની જાતને રજૂ કરશે અને યોગ્ય રીતે નિષ્કર્ષ કાઢવાનો કે હા થોડીક તકલીફો તો છે જ પણ ભારત જો યોગ્ય રસ્તા પર જશે યોગ્ય રીતે સ્વપ્ન પાવરનો ઉપયોગ કરી શકશે તો ચોક્કસપણે ભારત વૈશ્વિક રીતે દક્ષિણના નેતા તરીકે ઉપરી શકશે મિત્રો આ એક ફોટો છે કે ઇંગ્લિશ ઇમ્પ્રુવમેન્ટ કઈ રીતે કરવું તો અમુક જુઓ તમે આમાં જે છે ને વિલ કમેન્ટ્સ ડેલિગેટ્સ અમુક જે આમાં જે હાઈલાઇટ કરેલા શબ્દો છે ને એ જ તમારા શબ્દો નોંધી લેવાના પ્લસ એ શબ્દો પરથી તમે તમારી રીતે એક સેન્ટેન્સ બનાવજો ને આ તો સેન્ટેન્સ આપ્યો બરાબર ધ ફર્સ્ટ ટુરિઝમ વર્કિંગ ગ્રુપ મિટિંગ અંડર જી ટ્વેન્ટી વિલ કમેન્સ ફ્રોમ થર્સ ડે ઇન રન ઓફ કર્સ આ એક સેન્ટેન્સ આપી દીધું પણ આ જે શબ્દ છે એ શબ્દનો ઉપયોગ કરીને તમે બીજું એક વાક્ય બને નોટ કરી લો એનાથી તમારું ઇંગ્લિશ પણ સુધરશે જય હિન્દ મિત્રો ટોપિક અહીંયા પૂરો થાય છે